हेलो फ्रेंड्स, स्टैंडर्ड 8 सेमिस्टर 2 इंग्लिश टेक्स्ट बुक यूनिट नंबर 5 इंग्लिश प्लस जनिया एक्टिविटी नंबर 2 नी वीडियो में आप सर्वे विद्यार्थी मित्रों हूँ मिलाप सर हार्दिक स्वागत करूँ छू। केटलाक विद्यार्थी मित्रों ने प्रश्न थाय कि साहेब एक्टिविटी नंबर 1 नी तो वीडियो मूकी ज नथी। तो विद्यार्थी मित्रों एक्टिविटी नंबर 1 जे आपणे एक्जाम्स नी अंदर पूछावानी नथी अने ए हमणा एटली बधी जरूर छे नहीं एटला माटे आपणे एक्टिविटी नंबर 1 ने अवॉइड करीए छीए। डायरेक्ट एक्टिविटी नंबर 2 लीधी छे। सौथी पहेला तो एक नानकडुं होमवर्क आपी दऊं कि एक्टिविटी नंबर 2A जे रीड एंड एन्जॉय छे अ डायलॉग विद इन अ डायलॉग एना स्पेलिंग्स तमारे फरजियातपणे लखीने मने आ वीडियो मने एना 24 कलाकमां मोकली आपवाना रहेशे। तो शुरुआत करिए हवे एक्टिविटी नंबर 2 ना भाषांतरनी। डायलॉग विथ इन अ डायलॉग एले के संवाद मां संवाद। धनुष एंड राघव आर बेस्ट फ्रेंड्स। धनुष अने राघव बन्ने पाका मित्रों छे। दे आर स्टडी इन क्लास 8 अने तेओ धोरण 8 मां अभ्यास करी रहा छे। लाइक यू एटले के तमारी जेम ज। टुडे इज संडे एंड बोथ आर ऑन द प्लेग्राउंड। आजे रविवार छे अने बन्ने जणा रमतना मैदान पर छे। राघव कहे छे आई एम हंग्री हूँ खूब ज भूख्यो छू। लेट्स गो टू माय अंकल्स होम। चल मारा काकाना त्यां जाइए। इट्स जस्ट नेक्स्ट टू दिस स्ट्रीट सेज धनुष। धनुष बोल्यो कि ते अहीं बाजूनी शेरीमां ज आवेलू छे, चल मारा काकाना घरे जाइए। राघवने भूख लागी थी बराबर अने धनुषे कीधुं कि चल भाई मारा काकाना त्यां आपणे जाइए। ये आई नो हा हूँ जाणू छू। ઇવન આઈ રિમેમ્બર ધ ટેસ્ટ ઓફ યોર અંકલ્સ ડીશ। અને ખરેખર તો મને તારા કાકાના હાથની વાનગીનો સ્વાદ પણ ખ્યાલ છે। રિયલી ધનુષ, ખરેખર ધનુષ, હી ઇઝ અ વેરી ગુડ કુક। રાઘવ રિપ્લાઈડ, રાઘવે પ્રત્યુત્તર આપ્યો કે ખરેખર ધનુષ તે ખૂબ જ સારા રસોઈયા છે। દે વેર ઓન ધેર વે ટુ ધનુષ અંકલ્સ હોમ, કે તેઓ ધનુષના કાકાના ઘરે જવાના રસ્તે હતા। દે વેન્ટ પાસ્ટ અ ટી સ્ટોલ અને તેઓ એક ચાની કીટલીમાંની બાજુમાંથી પસાર થઈ રહ્યા હતા। રેડિયો ભીંડી વોઝ ઓન અને એ ચાની કીટલી ઉપર એક રેડિયો ભીંડી ચાલુ હતું। જેમ આપણા ઘરે રેડિયો મિર્ચી વાગે ને એમ એમના ત્યાં રેડિયો ભીંડી વાગતું હતું। સેવ મની વિથ અવર બેંક એન્ડ સિક્યોર યોર ફ્યુચર, કે અમારી બેંક સાથે તમારા નાણાં બચાવો અને તમારા ભવિષ્યને સિક્યોર કરો, સુરક્ષિત કરો। સચ વોઝ એઝ એનાઉન્સમેન્ટ ઓન રેડિયો ભીંડી, અને આ પ્રકારની એક જાહેરાત રેડિયો ભીંડી ઉપર થઈ। રાઘવ આઈ વોન્ટ ટુ ઓપન એન અકાઉન્ટ ઇન અ બેંક, સેડ ધનુષ। ધનુષે કહ્યું કે રાઘવ હું બેંકમાં ખાતું ખોલાવવા ઈચ્છું છું। વાય? રાઘવ આસ્કડ, રાઘવે પ્રશ્ન પૂછ્યો કે કેમ ખાતું ખોલાવવા ઈચ્છે છે। બીકોઝ આઈ હેવ સેવ્ડ સમ પોકેટ મની, કારણ કે મેં કેટલાક હાથ ખર્ચીના રૂપિયા બચાવ્યા છે। હાથ ખર્ચીના રૂપિયા એટલે શું? તો તમારા મમ્મી પપ્પા તમને એક માસ દરમિયાન જે વાપરવા માટે જે રૂપિયા આપતા હોય, કોઈને ઘરેથી દર મહિને 30 રૂપિયા મળે, કોઈને 100 રૂપિયા મળે, કોઈને 200-500, જેવી તમારા માતા પિતાની યથાશક્તિ, અને એ પ્રમાણે મળતા હોય તો એને કહેવાય હાથ ખર્ચીના પૈસા, જેને અંગ્રેજીમાં કહેવાય પોકેટ મની। આઈ વોન્ટ ટુ ડિપોઝિટ ઇટ, હું તેને ડિપોઝિટ કરવા ઈચ્છું છું, હું તેને જમા કરાવવા ઈચ્છું છું।
ઇટ્સ અ ગુડ આઈડિયા, અને તે એક સરસ વિચાર છે. આઈ ઓલ્સો વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન્ડ, હું પણ એક ખાતું ખોલાવવા ઈચ્છું છું. વી વિલ ગો ટુગેધર, ધનુષ સેડ. ધનુષે કહ્યું કે આપણે બંને જણા સાથે જઈશું. ડુ યુ નો ધ એડ્રેસ ઓફ ધ બેંક, આસ્કડ રાઘવ. રાઘવે પૂછ્યું કે શું તું બેંકનું સરનામું જાણે છે? નો, ના, બટ માય ફાધર હેઝ એન એકાઉન્ટ વિથ ધ બેંક, પરંતુ મારા પિતાને બેંકમાં ખાતું છે. હી એડેડ, એવું તેમણે ઉમેર્યું, ઇટ ઇઝ અ નેશનલાઇઝડ બેંક, અને તે એક રાષ્ટ્રીયકૃત બેંક છે. ફાઇન, દેન વોટ શેલ વી ગો દેર, વેન શેન વી ગો દેર. બરોબર છે, તો પછી આપણે ત્યાં ક્યારે જવું જોઈએ? રાઘવ આસ્કડ, આવું રાઘવે ધનુષને પૂછ્યું. વી શેલ ગો દેર ઓન નેક્સ્ટ ટ્યુઝડે, ધનુષ રિપ્લાઇડ. ધનુષે પાછું પ્રશ્ન પૂછતા રિપ્લાય કર્યો કે આપણે આવતા બુધવારે જવું જોઈએ નહીં એમ? બટ હુ વિલ હેલ્પ અસ ઇન ઓપનિંગ એન અકાઉન્ટ, રાઘવ આસ્કડ. ત્યારે રાઘવે પૂછ્યું, પરંતુ આપણને ખાતું ખોલાવવામાં મદદ કરશે કોણ? માય અંકલ વિલ કમ વિથ અસ, ધનુષ સેડ. ત્યારે ધનુષે કહ્યું કે મારા કાકા આપણી સાથે આવશે. દે એન્ટર ધ હાઉસ, તેઓ ઘરમાં પ્રવેશ્યા. બંને જણા આપણે ફોટામાં જોઈ શકીએ છીએ ચિત્રમાં. અંકલ મનુભાઈ વોઝ રીડિંગ ધ ન્યૂઝપેપર, અને મનુભાઈ કાકા છાપું વાંચી રહ્યા હતા. હેલો અંકલ. હેલો કાકા. વી વોન્ટ એન અકાઉન્ટ ટુ બી ઓપન્ડ વિથ અ બેંક, કે અમે બેંકમાં ખાતું ખોલાવવા ઈચ્છીએ છીએ. વી નીડ યોર હેલ્પ, અમારે તમારી મદદની જરૂર છે, ધનુષ રિપ્લાઇડ. એવું ધનુષે પ્રત્યુત્તર આપ્યો. શ્યોર, આઈ વિલ હેલ્પ યુ. ચોક્કસ, હું તમારી મદદ કરીશ. આઈ વિલ કમ વિથ યુ ટુ ધ બેંક, હું તમારી સાથે બેંકમાં આવીશ, સેડ મનુભાઈ. મનુભાઈ બોલ્યા. આફ્ટર સમ ટાઈમ, થોડા સમય બાદ, રાઘવ સ્વિચડ ઓન ધ ટેલિવિઝન. રાઘવે ટેલિવિઝન, ટીવીની સ્વિચ ઓન કરી, ચાલુ કરી. There was an announcement on the screen, અને સ્ક્રીન પર એક જાહેરાત આવી. Donate O positive blood immediately, કે તુરંત જ O positive જેનું રોઈ હોય, રક્ત હોય, તે રક્તદાન કરો, અને નીચે કોન્ટેક્ટ નંબર આપ્યો છે. What is O positive uncle? કાકા, આ O positive શું છે? એવું ધનુષ આસ્કડ, ધનુષે પ્રશ્ન પૂછ્યો. ઇટ ઇઝ ધ નેમ ઓફ અ બ્લડ ગ્રુપ, સેડ મનુભાઈ. અને મનુભાઈએ પ્રત્યુત્તર આપ્યો કે તે બ્લડ ગ્રુપ એટલે કે લોહીના ગ્રુપનું નામ છે. વિદ્યાર્થી મિત્રો, કુલ ચાર પ્રકારના લોહીના ગ્રુપ હોય, એ બી, એ બી અને ઓ, અને એમાંય પોઝિટિવ એટલે પ્લસ અને નેગેટિવ એટલે માઇનસ. બરાબર, તો આ બધાએ થોડુંક ધ્યાન રાખવાનું. Why do they need blood, uncle? asked ધનુષ. ધનુષે પ્રશ્ન પૂછ્યો કે કાકા, તેમને લોહીની શી જરૂર પડી હશે? Perhaps someone needs it. There may be a surgery, said મનુભાઈ. મનુભાઈએ કહ્યું, કદાચ કોઈને તેની જરૂર હશે, શસ્ત્રક્રિયા હોઈ શકે. શસ્ત્રક્રિયા એટલે શું સાહેબ? તો સર્જરી, આપણે જેને આપણી ભાષામાં ઓપરેશન કહીએ છીએ ને, એને ગુજરાતીમાં શસ્ત્રક્રિયા કહેવાય. કેમ કે ઓપરેશન કરવા માટે શસ્ત્રોની જરૂર તો પડે જ ને. કાતર ને ચપ્પુ ને એ લોકો કેવા કેવા શસ્ત્રો વાપરે ડૉક્ટરો, આપણે જોયેલા છે ટીવીની અંદર. બટ અંકલ, વાય ડોન્ટ યુ હેલ્પ ધેમ, રાઘવ આસ્કડ. રાઘવે પ્રશ્ન પૂછ્યો, પરંતુ કાકા, તમે તેમની મદદ કેમ નથી કરતા? No, I cannot. ના, હું ન કરી શકું. Because my blood group is B positive. કારણ કે મારું લોહીનું ગ્રુપ B positive છે, અંકલ રિપ્લાઇડ. એવું કાકાએ પ્રત્યુત્તર આપ્યો. અંકલ, now this is the time for our cartoon show. કે કાકા, હવે સમય થઈ ગયો છે અમારે બંને જણાને અમારો કાર્ટૂન શો જોવાનો. રાઘવ એન્ડ આઈ નેવર મિસ ઇટ, હું અને રાઘવ ક્યારેય પણ તેને મિસ કરતા નથી, છોડતા નથી. કેન વી વોચ ઇટ,
શું અમે તે જોઈ શકીએ? સેડ ધનુષ. તેવું ધનુષે કહ્યું. ઓફકોર્સ, ચોક્કસ, ઇન ધ મેન વાઇલ, અને ત્યાં સુધીમાં આઈ વિલ પ્રિપેર સમ સ્નેક્સ ફોર બોથ ઓફ યુ, અને ત્યાં સુધીમાં હું તમારા બંને માટે નાસ્તો બનાવી લઉં. અંકલ, યુ આર સચ અ કેરિંગ પર્સન, રાઘવ સેઈડ. રાઘવે કહ્યું કે કાકા, તમે ખરેખર ખૂબ જ કાળજી રાખનારા માણસ છો, અમારી ખૂબ જ ધ્યાન રાખનારા માણસ છો. બોથ ધ બોયઝ વોચડ ધ કાર્ટૂન શો. બંને છોકરાઓએ કાર્ટૂન શોનો આનંદ માણ્યો. ધ શો એન્ડેડ એન્ડ મનુભાઈ કેમ વિથ ધ સ્નેક્સ, કે શો પૂર્ણ થયો અને મનુભાઈ નાસ્તા સાથે આવ્યા. ડીડ યુ એન્જોય ધ કાર્ટૂન શો? શું તમે કાર્ટૂન શોનો આનંદ માણ્યો? અંકલ આસ્ક્ડ. એવું કાકાએ પૂછ્યું. યસ વી ડીડ, હા અમે આનંદ માણ્યો. હિયર આર યોર સ્નેક્સ, આ રહ્યો તમારો નાસ્તો. હેવ ધેમ એન્ડ ટેલ મી હાઉ દે આર, કે તેને આરોગો અને મને કહો કે તે કેવો બન્યો છે. ડેલિશિયસ એઝ ઓલવેઝ, હંમેશની જેમ સ્વાદિષ્ટ. બોથ સેઈડ, બંને જણાએ કહ્યું. આફ્ટર ટેસ્ટિંગ ધ સ્નેક્સ, નાસ્તાનો સ્વાદ ચાખ્યા બાદ બંને જણાએ કહ્યું, થેન્ક યુ માય ચિલ્ડ્રન, મારા બાળકો તમારો આભાર. એન્જોય ધ સ્નેક્સ, નાસ્તાનો આનંદ માણો. આઈ રીડ ધ ન્યૂઝપેપર, અને હું છાપું વાંચું છું. મનુભાઈ રીડ્સ ધ ન્યૂઝપેપર, મનુભાઈ છાપું વાંચે છે. હે બોયઝ, અરે છોકરાઓ, હિયર ઇઝ સમ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ ફોર યુ, અહીં તમારા માટે કેટલીક રસપ્રદ સમાચાર છે. કેટલાક સેઈડ મનુભાઈ, એવું મનુભાઈએ કહ્યું. વોટ ઇઝ ઇટ? ધનુષ આસ્ક્ડ. ધનુષે પૂછ્યું કે તે શું છે. રીડ ઇટ યોર સેલ્ફ, તમારી જાતે જ વાંચી લો, રિપ્લાઇડ મનુભાઈ. મનુભાઈએ પ્રત્યુત્તર આપ્યો. બોથ રીડ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ, અને બંને જણા એડવર્ટાઇઝમેન્ટને વાંચે છે. શું છે એડવર્ટાઇઝમેન્ટમાં? જુઓ, લખ્યું છે યંગ વર્લ્ડ, યુવાનોની દુનિયા. ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ કોમ્પિટિશન, ઓન ધ સ્પોટ એટલે જગ્યા પર જ, સ્થળ પર જ. પેઇન્ટિંગ કોમ્પિટિશન એટલે કે ચિત્ર સ્પર્ધા. મેજિક ઓફ હેન્ડ્સ, હાથોનો જાદુ. ફોર ગ્રેડ 6 ટુ ગ્રેડ 8 સ્ટેન્ડર્ડ, એટલે કે છઠ્ઠાથી લઈને આઠમા ધોરણના વિદ્યાર્થીઓ માટે. કમ પેઇન્ટ યોર ઓન કલરફુલ વર્લ્ડ, આવો અને તમારી પોતાની દુનિયાને, તમારી પોતાની રંગબેરંગી દુનિયાને રંગો. એમ ડેટ આપી છે, તારીખો આપી છે આપણને. અહીંયા ઝોન વાઇઝ આપ્યું છે, અલગ અલગ વિભાગો વાઇઝ આપ્યું છે. ડેટ 16 માર્ચે સાઉથ ઝોન એટલે કે દક્ષિણ ઝોન છે, સુરતની અંદર સરસ્વતી વિદ્યાલયમાં. 22 માર્ચે નોર્થ ઉત્તરની અંદર, પાટણની અંદર સર્વોદય વિદ્યાલયમાં. 29 તારીખે મિડલ એટલે કે વચ્ચોવચ એટલે કે અમદાવાદમાં સ્મૃતિ વિદ્યાલયમાં. અને 4 એપ્રિલ છે વેસ્ટ એટલે કે પશ્ચિમ રાજકોટની અંદર માધુર્ય વિદ્યાલયમાં. આખા ગુજરાતના 4 ઝોન પાડી દીધા છે, ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ અને મધ્ય, બરાબર. પૂર્વ ગુજરાત નથી આપ્યું. ખાલી ટાઈમ આપ્યો છે આપણને 10 AM એટલે કે 10 AM ટુ લઈને 1 PM. 10 AM થી 1 PM થીમ રાખ્યું છે સેવ એન્વાયરમેન્ટ, સેવ વોટર, પર્યાવરણ બચાવો, પાણી બચાવો. અટ્રેક્ટિવ પ્રાઇઝિસ ટુ બી વોન, અને જુઓ તમને બધાને આકર્ષક ઇનામો પણ આપ્યા છે જીતવા માટેના. પહેલું પ્રાઇઝ છે 1 વીક એનિમેશન વર્કશોપ વિથ આર્ટિસ્ટ કનક પટેલ. કોઈ મોટો કલાકાર છે કનક પટેલ, એની સાથે 1 અઠવાડિયાનો એનિમેશન વર્કશોપ શીખવા મળશે ફ્રીમાં. નંબર 2, 3 વીક વર્કશોપ વિથ આર્ટિસ્ટ આરતી નરેન. હવે કનક પટેલ કરતાં ઓછા થોડાક સારા પોસ્ટની અંદર આરતી નરેન નામના કલાકાર છે, પણ એ 3 વીક સુધી તમને શીખવાડશે ફ્રીની અંદર, વર્કશોપ છે એમનો. ત્યારબાદ ત્રીજું પ્રાઇઝ છે 1 ડે ટ્રેકિંગ કેમ્પ, કે 1 દિવસનો ટ્રેકિંગ કેમ્પ છે. અને 100 કન્સોલેશન પ્રાઇઝીસ છે, જે આશ્વાસન ઇનામો કહેવાય ને. એન્ડ SL વિથ 5 બ્રશીસ, એટલે 5 બ્રશો સાથે એક પેલી SL, પેલી એક શું કહેવાય, કલરને પૂરવા માટેની જે ડીશ આવે ને, એ ડીશ. આ 3D સર્ટિફિકેટ ફોર ઓલ, અને દરેક વિદ્યાર્થીઓ માટે 3D સર્ટિફિકેટ તો ખરું જ. 3D એટલે કેવું, તો આપણે સર્ટિફિકેટને અડીએ તો અક્ષરો આપણને ઉપસેલા જોવા મળે. ફોર એન્ટ્રી ફ્રોમ લોગ ઓન ટુ www.yangol.org, અને જો તમારે એન્ટ્રી લેવી છે, જો તમારે આમાં ભાગ લેવો છે, તો તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે www.yangol.org. કમ કલર યોર ઇમેજિનેશન, આવો અને તમારા સ્વપ્નોને રંગો. એક સરસ મજાનું અહીંયા આપણને આપ્યું છે.
જોઈએ હવે નીચે વાવ વાહ ધીસ ઇઝ એન એટ્રેક્ટિવ ઇવેન્ટ વાહ આ તો ખૂબ જ આકર્ષક કાર્યક્રમ છે ધનુષ વિલ યુ પાર્ટિસિપેટ ધનુષ શું તું આમાં ભાગ લઈશ રાઘવ આસ્ક્ડ એવું રાઘવે પૂછ્યું શ્યોર ચોક્કસ વોટ અબાઉટ યુ તારું શું કહેવું છે ધનુષ સેડ ધનુષે કહ્યું આઈ શેલ ઓલ્સો પાર્ટિસિપેટ રાઘવ સેડ રાઘવે કહ્યું હું પણ આમાં ભાગ લઈશ આમ અહીંયા આપણો યુનિટ નંબર 5ની જે એક્ટિવિટી નંબર 2 છે એ પાઠ આપણે અહીંયા પૂર્ણ કર્યો અ ડાયલોગ વિધ ઇન અ ડાયલોગ દરેક વિદ્યાર્થી મિત્રોએ આના સ્પેલિંગ્સ લખીને મોઢે કરવાના છે અને આ ડાયલોગ વિધ ઇન અ ડાયલોગનું જે ભાષાંતર છે એકદમ વ્યવસ્થિત કડકડાટ મોઢે કરવાનું છે ટૂંક જ સમયમાં આના પછીની જે એક્ટિવિટીઝ છે એના ટ્રુ ફોલ્સ છે કે ક્વેશ્ચન આન્સર્સ છે બધાની વિડીયો લઈને આવું છું ત્યાં સુધી આવજો ઘરમાં રહેજો સુરક્ષિત રહેજો બાય બાય ટેક કેર